જોઈએ વર્તમાન પ્રવાહોની શરૂઆત કરીએ પહેલાં તમને ખાસ એક મહત્ત્વની વાત કરી છે મિત્રો, કે ગુજરાતી પોસ્ટ દ્વારા એક પ્રોફાઇલ અન એકેડેમી નામની વેબસાઇટ પર બનાવવામાં છે, જે એક ફ્રી પોર્ટલ છે જેના પર એજ્યુકેશન માટેના તમામ વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. તો તેમાં હાર્દિક ચૌધરી નામનું એક પ્લેટફોર્મ છે જે અન એકેડેમી આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, ત્યાં પણ એક પ્રોફાઇલ બનાવવામાં આવી છે જેની એક લિંક છે unacademy.com પર યુઝર HD મોટપ કરીને છે. ત્યાં આગળ તમે તમામ ગુજરાતી પોસ્ટના વિડીયો અને સંગ્રહ કરવામાં આવેલ છે, તેના વિશે તમે માહિતી મેળવી શકો છો અને ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, હું હાર્દિક ચૌધરી વર્તમાન પ્રવાહમાં ગુજરાતી પોસ્ટ દ્વારા જે બનાવવામાં આવ્યું છે તેમાં આપનું સ્વાગત કરું છું. આપણે આજના દિવસનો કરંટ અફેર્સ MCQ સાથે સમજીશું. તો આજની તારીખ છે 15 સપ્ટેમ્બર 2018. 15 સપ્ટેમ્બર 2018માં જેટલા પણ મહત્વના પ્રશ્નો છે મિત્રો કરંટ અફેર્સના, તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો જોઈએ, શરૂઆત કરીએ કરંટ અફેર્સ વિશે. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં G20 બેઠક કયા દેશમાં યોજાઈ? તો G20ની જે બેઠક છે તે મિટિંગ કયા દેશમાં યોજાઈ છે? રશિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ કે જર્મની? સાચો જવાબ છે આર્જેન્ટિના. G20 બેઠક તાજેતરમાં જે છે તે આર્જેન્ટિનામાં યોજાશે. તો જે માહિતી મળી આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ, G20 આર્જેન્ટિના 2018ની જે બેઠક છે તે યોજાઈ છે આર્જેન્ટિનામાં બ્યુનસ એરિસ ખાતે, તેની તસવીર છે. તો જોઈએ આપણે, G20 એ 20 દેશોનો સમૂહ છે. G20 એ શું છે? તો 20 દેશોનો સમૂહ છે જે 1999માં સ્થાપના થઈ હતી. G20ની સ્થાપના ક્યારે થઈ હતી? 1999માં. હાલમાં 30/11/2018થી 1/12/2018 સુધી આની બેઠક યોજાશે, જે તાજેતરમાં બેઠક યોજાશે G20ની, તે 30/11/2018થી 1/12/2018 સુધી યોજાશે. જોઈએ આનું જે બેઠક છે તે ક્યાં યોજવાની છે? બ્યુનોસ એરિસ આર્જેન્ટિના ખાતે. બ્યુનોસ એરિસ આર્જેન્ટિના ખાતે યોજવાની છે. આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ કોણ છે? મૌરિકો મેક્રી. તેમના જે રાષ્ટ્રપતિ છે આર્જેન્ટિનાના કોણ છે? મૌરિકો મેક્રી. અને પાટનગર છે બ્યુનોસ એરિસ. આર્જેન્ટિનાનું પાટનગર છે બ્યુનોસ એરિસ, અને તેના પાટનગર ખાતે આ G20 દેશોના સમૂહની જે મિટિંગ છે તે યોજાવાની છે. તેની સ્થાપના 1999માં થઈ હતી, આટલું યાદ રાખવા જેવું છે મિત્રો. જોઈએ આગળ આપણે, હવે G20માં કયા દેશોનો સમાવેશ થયેલ છે? ક્યારેક પ્રશ્ન પૂછાતો હોય છે, નીચેનામાંથી કયો દેશ G20માં સમાવેશ થયેલ નથી? તો પ્રથમ છે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન. આમ કુલ ટોટલ 20 દેશોનો સમૂહ છે. આ 20 દેશોનો સમૂહ એટલે G20. જો આગળનો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો ભારતના ચીફ જસ્ટિસ તરીકે કોણ નિયુક્ત પામ્યું છે, નિમણૂક થઈ છે? તો જસ્ટિસ ચેલ્લમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક મિશ્રા કે એક પણ નહીં? તો આમાંથી સાચો જવાબ છે જસ્ટિસ રંજન ગોગોઈ. તેમના નામની ભલામણ કરી હતી જસ્ટિસ દીપક મિશ્રાએ અને તેમને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો માહિતી મળી આપણે તસવીરમાં જોઈ રહ્યા છે જસ્ટિસ રંજન ગોગોઈ, જેમની ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ છે. તો આપણે માહિતી મળી તેમના વિશે, તો જસ્ટિસ રંજન ગોગોઈને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક આપી છે. કોણે આપી છે? તો ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદે આપી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈને. જસ્ટિસ રંજન ગોગોઈ ક્યારથી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે? તો 3 ઓક્ટોબર 2018થી. 3 ઓક્ટોબર 2018થી તેઓ મુખ્ય ન્યાયાધીશના શપથ લેશે. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો દીપક મિશ્રા છે. હાલમાં ભારતના ચીફ જસ્ટિસ CJI દીપક મિશ્રા કાર્યરત છે. જે આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હિન્દી દિવસ 12 સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ, 14 સપ્ટેમ્બર કે એક પણ નહીં? તો સાચો જવાબ છે 14 સપ્ટેમ્બર. તાજેતરમાં ભારતમાં હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે. તો આપણે હિન્દી દિવસ વિશે માહિતી મેળવીશું. હિન્દી દિવસ ક્યારથી શરૂઆત થયો મનાવવાની અને કેવી રીતે થઈ તેના વિશે માહિતી મેળવીશું. તો જોઈએ 14 સપ્ટેમ્બરે વિશ્વ જે આપણો ભારતમાં હિન્દી દિવસ ઉજવાય છે તેના વિશે. તો 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે? 14 સપ્ટેમ્બર 1949ના રોજ. ત્યારબાદ દર વર્ષે જે 14 સપ્ટેમ્બરે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી હતી, એટલે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ પ્રથમ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1953માં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારબાદ હવે જોઈએ આપણે હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ શું છે. તો હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્વ હિન્દી દિવસ છે તે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, ખાસ, વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરીએ. 10 જાન્યુઆરી 1975માં વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું, માટે વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. તો 10 જાન્યુઆરીએ 1975માં વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું પહેલી વાર, અને તેની યાદમાં ત્યારબાદ દર 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.
જે આગળ પ્રશ્ન નંબર 4 પર તો તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ કેટલા દેશોની યાત્રા પર ગયા છે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ દેશોની યાત્રા પર ગયા છે તો કેટલા દેશોની યાત્રા પર 2 3 4 કે 1 પણ નહીં તો સાચો જવાબ છે 3 દેશોની યાત્રા પર ગયા છે કયા કયા તો માહિતી જોઈએ આપણે તો આપણે જોઈ રહ્યા છે તસવીરમાં આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ છે તેઓ 3 દેશના પ્રવાસ પર ગયેલા છે તો જોઈએ તેઓ કયા 3 દેશના પ્રવાસ પર ગયેલા છે સર્બિયા માલ્ટા અને રોમાનિયા સર્બિયા માલ્ટા અને રોમાનિયા 3 દેશોના પ્રવાસ પર ગયા છે આપણે હવે તેમના વિશે માહિતી મળી જોઈએ તો સર્બિયા છે સર્બિયાનું આપણે યાદ રાખી લીધે તેનું પાટનગર બેલગ્રેડ છે અને ત્યાંના રાષ્ટ્રપતિ છે એલેક્ઝાન્ડર વુસિક ત્યાંના રાષ્ટ્રપતિ છે અને પાટનગર બેલગ્રેડ છે જ્યારે માલ્ટા વિશે માહિતી મળી તો માલ્ટાનું પાટનગર છે વેલેટા છે જ્યારે તેમના પ્રેસિડેન્ટ છે મેરી લુઇસ કોલિરો પ્રિકા રોમાનિયાનું પાટનગર છે બુકારેસ્ટ જ્યારે ત્યાંના પ્રેસિડેન્ટ છે ક્લાઉસ ઇયોહાનિસ એ રોમાનિયાના પાટનગર છે મિત્રો યાદ રાખજો કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તાજેતરમાં 3 દેશોની યાત્રા પર ગયા છે કયા કયા 3 દેશો છે સર્બિયા માલ્ટા અને રોમાનિયા જોઈએ આગળ આપણે પ્રશ્ન નંબર 5 માં તો ભારતને કોની સાથે સંયુક્ત બ્લોકચેઇન રિસર્ચ પર એમઓયુ કર્યા છે તો ભારતે કોની સાથે સંયુક્ત બ્લોકચેઇન રિસર્ચ પર એમઓયુ કર્યા છે બ્રિમસ્ટેક બ્રિક્સ વિશ્વ બેંક કે એક પણ નહીં તો સાચો જવાબ છે બ્રિક્સની સાથે ભારતે સંયુક્ત બ્લોકચેઇન રિસર્ચ પર એમઓયુ કર્યા છે આપણે તો બ્રિક્સને આપણે જોઈ રહ્યા છીએ બ્રિક્સ સાથે બ્રિક્સમાં 5 દેશોનો સમૂહ છે અને તેની સાથે ભારતે બ્લોકચેઇન રિસર્ચ પર એમઓયુ કર્યા છે તો જોઈએ માહિતી મળી તો બ્રિક્સ એટલે શું બ્રિક્સ એટલે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા દરેકના પહેલા અક્ષરનો ઉપયોગ કરેલ છે બ્રિક્સ જે આપણું સંગઠન સમૂહ છે તે બ્રિક્સ દેશો કહેવાય છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા તાજેતરમાં 10મી બ્રિક્સ સમિટ છે તે જુલાઈ 2018ના રોજ સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી આ મિત્રો યાદ રાખજો કે બ્રિક્સ સંમેલન ક્યારે યોજાયું હતું 10મું બ્રિક્સ સંમેલન હતું જે જુલાઈ 2018માં યોજાઈ ગયું હતું જે સાઉથ આફ્રિકામાં યોજાયું હતું બ્રિક્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે શાંઘાઈમાં આવેલા ચાઇના ખાતે હવે આપણે જોઈ રહ્યા છીએ બ્રિક્સ દેશો કયા કયા છે આપણે જે આ તસવીરો જોઈ રહ્યા છીએ તે ગ્રીન કરેલ છે તે બ્રિક્સ દેશો છે હવે જોઈએ બ્રિક્સ દેશોમાં સમાવેશ જે દેશો છે તેના ઓરિજિનલ નામ શું છે તો બ્રાઝિલનું નામ છે ફેડરેટિવ રિપબ્લિક ઓફ બ્રાઝિલ રશિયાનું નામ છે રશિયન ફેડરેશન ઇન્ડિયાનું નામ છે રિપબ્લિક ઓફ ઇન્ડિયા ચાઇનાનું નામ છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સાઉથ આફ્રિકાનું નામ છે રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા આમ આ 5 દેશોના સમૂહથી બ્રિક્સ સમુદાય છે અને આ બ્રિક્સ સમુદાય 10મી સમિટ 2 જુલાઈ 2018ના રોજ યોજાઈ હતી સાઉથ આફ્રિકામાં તેનું હેડક્વાર્ટર શાંઘાઈ ચાઇના ખાતે આવેલ છે આટલું યાદ રાખવા જેવું છે હવે જોઈશું પ્રશ્ન નંબર 6 તાજેતરમાં એચઆઈવી આંકલન 2017 રિપોર્ટ કોણે જાહેર કર્યો છે તો WHO સ્વાસ્થ્ય મંત્રાલય કે નાકો NACO તો એચઆઈવી સંકલન 2017 રિપોર્ટ હમણાં તાજેતરમાં જાહેરાત કરી છે તે રિપોર્ટ જાહેર કરનાર કઈ સંસ્થા છે તો નાકો NACO નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને રિપોર્ટ જાહેર કર્યો છે મળ્યું આપણે તો જોઈ રહ્યા છીએ NACOનો લોગો છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાઝ વોઇસ અગેન્સ્ટ એઇડ્સ માટે આ શરૂ કરવામાં આવ્યું છે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે નાકો તો જોઈએ આપણે નાકોનું પૂરું નામ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન હવે આ જે રિપોર્ટ જાહેર કર્યો છે તે ક્યાં આગળ કર્યો છે નવી દિલ્હી ખાતે આને રિપોર્ટ જાહેર કર્યો છે એઇડ્સ વિશેનો જે NACO છે 2017 રિપોર્ટ જાહેર કર્યો છે સૌ પ્રથમવાર 1998માં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો છેલ્લે 2015માં જાહેર કરવામાં આવ્યો છે જોઈએ તાજેતરમાં જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ભારતમાં 21.4 લાખ લોકો એચઆઈવી પોઝિટિવ છે NACOની સ્થાપના 1992માં કરવામાં આવી હતી NACOની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી NACOની સ્થાપના 1992માં કરવામાં આવી હતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા NACOની સ્થાપના 1992માં કરવામાં આવી હતી વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં છે 1 ડિસેમ્બરના રોજ યાદ રાખજો મિત્રો વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે હવે જોઈશું પ્રશ્ન નંબર 7માં તો તાજેતરમાં TEC નું આયોજન ક્યાં થયું હતું IRIGC નું TEC નું આયોજન ક્યાં થયું છે લંડન ન્યુયોર્ક પેરિસ કે મોસ્કો તો IRIGC TEC નું જે આયોજન છે તે મોસ્કો ખાતે થયેલ છે તો IRIGC TEC નું આપણે માહિતી મેળવીએ તો જોઈ રહ્યા છીએ આપણે સુષ્મા સ્વરાજને જેમણે IRIGC TEC માં તેમણે પોતાનું યોગદાન આપેલ છે અને ત્યાં આગળ હાજર રહેલ છે આ આયોજનમાં તો જોઈએ માહિતી મળી તો IRIGC TEC નું પૂરું નામ છે ઇન્ટર ગવર્મેન્ટલ કમિશન ઓન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન IRIGC TEC નું પૂરું નામ શું છે યાદ રાખજો ઇન્ટર ગવર્મેન્ટલ કમિશન ઓન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક
કોઓપરેશન, તેની આ કેટલામી મિટિંગ યોજાઈ છે? આઈઆર આઈજીસી ટીઈસી 23મી મિટિંગ યોજાઈ છે. આ મિટિંગમાં કોણ હાજર રહ્યું હતું? તો ભારત તરફથી સુષ્મા સ્વરાજે ભાગ લીધો હતો. ભારત તરફથી સુષ્મા સ્વરાજ. હવે જોઈએ પ્રશ્ન નંબર 8માં, તાજેતરમાં કયા રાજ્ય ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન કે એક પણ નહીં. તો સાચો જવાબ છે તમિલનાડુ. તો તમિલનાડુએ રાજ્યએ 8 રાજ્યો બાદ તેમણે ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો છે. તો જોઈએ તમિલનાડુ વિશે. તો તમિલનાડુનું પાટનગર ચેન્નઈ છે અને તેના મુખ્યમંત્રી છે ઈડાપડીકે પલાનીસામી. ત્યાં તમિલનાડુમાં 32 જિલ્લાઓ છે અને 32 જિલ્લાઓ સાથે આ તમિલનાડુમાં તેમણે ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોઈએ પ્રશ્ન નંબર 9માં, તાજેતરમાં નુઆ ખાઈ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો નુઆ ખાઈ તહેવારની જોરશોરમાં ઉજવણી કરવામાં આવે છે. તો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ કે રાજસ્થાન? સાચો જવાબ છે ઓડિશા. ઓડિશા રાજ્યમાં નુઆ ખાઈ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આપણે માહિતી મેળવીએ નુઆ ખાઈ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને કેવી રીતે. તો આ તહેવારમાં લોકો ધરતી માતાનો આભાર માનીને નવા પાક માટે પ્રાર્થના કરે છે. નુઆ ખાઈ તહેવારમાં લોકો ધરતી માતાનો આભાર માને છે અને નવા પાક માટે પ્રાર્થના કરે છે. ઓડિશા રાજ્યનું પાટનગર ભુવનેશ્વર છે. મિત્રો, ઓડિશા રાજ્ય વિશે યાદ રાખવા જેવી માહિતી છે, ત્યાં ઓડિશા રાજ્યનું પાટનગર ભુવનેશ્વર છે અને મુખ્યમંત્રી નવીન પટનાયક છે. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી છે નવીન પટનાયક. મિત્રો, આટલું યાદ રાખવા જેવું હતું આ પ્રશ્નમાં. તો આપણે આ જે કરંટ અફેર્સની ચર્ચા કરી રહ્યા છીએ તે એમસીક્યુ તરીકે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ એમસીક્યુની સાથે જે સમજૂતી આપવામાં આવી છે તેમાંથી પણ પ્રશ્ન પૂછી શકાતો હોય છે, એટલે તે માહિતીને આપણે વિસ્તૃતમાં સમજી રહ્યા છીએ. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.